સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ બે વધારો થયો છે. કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 22 પર પહોંચી ગયો છે. ગત રોજ એક દિવસમાં વધુ 40 કેસ સામે આવ્યા હતા, જ્યારે જિલ્લામાં એક નવો કેસ નોંધાયો હતો. ત્યારે દર્દીઓના પરિવારને આઇસોલેશન વોર્ડમાં રાખવા માટે સાવચેતીના ભાગરૂપે સુરતના પૂના વિસ્તારમાં આઇસોલેશન વોર્ડ ઉભું કરવામાં આવ્યું છે અને આ આઇસોલેશન વોર્ડમાં તમામ સગવડ કરવામાં આવી છે. સુરત શહેરમાં અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં વધુ બે કેસનું પોઝિટિવ આવતા આંકડો 244 પર પહોંચી ગયો છે. ગત રોજ એક દિવસમાં વધુ 40 કેસ સામે આવ્યા હતા, જ્યારે જિલ્લામાં વધુ એક નવો કેસ નોંધાયો હતો. આ સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલા કેસમાં લિંબાયત વરાછા અને સેન્ટ્રલ ઝોનના કેસ વધુ છે. 244 પોઝિટિવ દર્દી પૈકી 224 એક્ટિવ કેસ છે અને આજે બે વૃદ્ધના મોત થયા છે, જેથી મૃત્યુઆંક વધીને 10 થયો છે. ત્યારે દર્દીઓના પરિવારને આઇસોલેશન વોર્ડમાં રાખવા માટે સાવચેતીના ભાગરૂપે સુરતના પૂના વિસ્તારમાં આઇસોલેશન વોર્ડ ઉભું કરવામાં આવ્યું છે અને આ આઇસોલેશન વોર્ડમાં તમામ સગવડો કરવામાં આવી છે. હાલ આપણે સુરત શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 16 ખાતે છીએ, જ્યાં મીરા અંબિકા સોસાયટી આવી છે. એની બાજુમાં જ આ સ્કૂલ છે. આ સ્કૂલને આજે તૈયાર કરવામાં આવી છે. જે કોરોનાની મહામારી છે એમાં આઇસોલેશન વોર્ડ તરીકે જો આ મહામારી વધે અને કોરોનાના પોઝિટિવ કેસ વધે તો એમના જે ફેમિલી મેમ્બર છે એમને આઇસોલેશનમાં રાખવાના થાય તો કઈ જગ્યાએ રાખો, તો એના તૈયારીના ભાગરૂપે જે આ સરકારી સ્કૂલ છે એને તૈયારીના ભાગરૂપે તૈયાર કરવામાં આવી છે કે જો ભવિષ્યમાં કોઈ જરૂર પડશે તે ફેમિલી મેમ્બરને અહીંયા રાખી શકાશે. એના તૈયારીના ભાગરૂપે આજે લોકો સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એની તૈયારી કરી છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ જરૂરત પડે તો આ સ્કૂલનો ઉપયોગ કરી શકાય.